आगळ होते बीजा समीकरण ने दे एसिड ने बेस साथे प्रक्रिया करता क्षार अने पानी में सर्वप्रथम पहले आपने धातु ना नाम लिखी दी ले तरत खबर पड़े तो धातु ना नाम के एन ए सी ए एम जी ए एन जेड एन एफ ई पी बी हमने एक विद्यार्थी नो फोन आयो कि सर ए एल साथे आपने क्या प्रक्रिया नहीं करता एक माहिती माटे जणावी दो कि ए एल एल जरे आपने ऑक्साइड बनाता था तो सू लखी दिए धातु नी पाचर ओ मुके तेरे एल वाइन तो एनु सूत्र बने छे एल टू ओ थ्री एल्यूमिनियम ऑक्साइड एवी रीते जो बेस वाइन तो एनु सूत्र बने छे एल ओ एच थ्री आ थोड़ अटवाई जाए विद्यार्थी एना माटे आपणे एल धातु लेता नथी एना सिवायनी सात धातु आम टोटल आठ धातु थाय पीबी सुधी पण एमां एल नथी लेता एटले एनी साथे आपणे सात धातु आपणे समीकरणमां एनो उपयोग करीए छीए एटले याद रखो एल केम नथी लेते एनुं कारण कोई पूछे तो एल ऑक्साइड बनावे तो दरेक धातुनी पाछळ ओ ज मूके पण जो एल्युमिनियम ऑक्साइड बनावे तो एनुं सूत्र थाय छे एल टू ओ थ्री અને જો હાઇડ્રોક્સાઇડ બનાવવા હોય તો AlOH3 એના માટે આપણે Al લેતા નથી ઓકે આગળ વધીએ એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરો ત્યારે ક્ષાર અને પાણી મળે છે ચાલો એસિડ આપણને ખબર હોવી જોઈએ એસિડ કયા છે HCl H2SO4 HNO3 ચાલો પહેલા HCl સાથે પ્રક્રિયા કરી આપો चलो HCl લઈએ એસિડ એટલે કે HCl ચાલો આગળ શીખવાડેલું બેઝ નું બીજું નામ શું છે તો કે હાઇડ્રોક્સાઇડ હવે હાઇડ્રોક્સાઇડ અથવા બેઝ હોય તો ધાતુની પાછળ OH કા તો OH2 લાગે હવે ખબર હોવી જોઈએ ક્યારે OH લાગે અને ક્યારે OH2 લાગે તો K અને Na હોય તો OH લાગશે જ્યારે બાકીની ધાતુ હોય તો એની પાછળ શું લાગશે OH2 ચાલો તો આપણે લઈએ Ca ધાતુ લઈએ तो Ca લઈએ તો એની પાછળ શું લાગશે OH2 ધ્યાન રાખજો સમીકરણ સંતુલિત કરતા આવર્તું હશે તો જ આગળ આવશે તો ક્ષાર તો આપણને પહેલેથી જ નથી આવડતા ઓકે કાઈ વાંધો નહીં બીજું શું છૂટું પડે તો પાણી પાણી આપણને ખબર છે સૂત્ર શું છે H2O આગળ વધી અહીંયા H કેટલા છે તો કે અહીંયા H કેટલા છે તો 2 છે તો અહીંયા H કેટલા છે તો ધ્યાનથી ગણજો આ 1 તો છે પણ કૌંસની બહાર 2 છે એટલે H 2 થાય અહીંયા કેટલા છે 1 એટલે 3 H થાય કેટલા થાય 3 આગળ આપણે સમીકરણ સંતુલિત કરેલું ત્યારે કીધેલું કે જો એકી સંખ્યા હોય તો એને બેકી કરવી પણ હવે અહીંયા જો H કેટલા છે 2 છે આ તો બેકી છે એટલે એ તો વિચારવાનું જ નથી તો અહીંયા H કેટલા છે તો કે 1 છે તો એને બેકી કરો તો 2 વડે ગુણો તો હવે H કરો H 2 અને અહીંયા પણ 2 તો ટોટલ H કેટલા થાય 4 તો હવે અહીંયા મૂકી દો કેટલા 2 2 મૂકું તો 2 2 4 4 H થઈ ગયા ક્લિયર ચાલો તો રાઉન્ડ મારો હવે એટલે રાઉન્ડ મારો એટલે ખબર પડે કે નીકળી ગયું છે તો ચાલો આ 2 H टोटल 4 h दूर करवा छे 2 2 4 तो चलो आ 2 h એટલે 2 ને 2 4 h નીકળી ગયા ચાલો હવે o કેટલા થાય તો આમ 1 o છે પણ આગળ 2 મૂક્યા છે એટલે o કેટલા થાય તો 2 તો ચલો અહીંયા o કેટલા છે 2 છે ઓકે તો o 2 થઈ ગયા ચલો આ નીકળી ગયો હવે ભેગું કરીને લખો ધ્યાનથી તો ca પહેલી ધાતુનું નામ લખવું પડે એટલે ca પછી શું રહ્યું તો કે cl પણ cl કેટલા છે 2 તો સીએલ કેટલા લખવા પડશે 2 આ તમારો ક્ષાર બની ગયો ક્ષાર લોકો ભૂખે અને ભૂખવાની કાઈ જરૂર નથી હાલો આગળ બીજું સૂત્ર જોઈએ HCl ચાલ કઈ ધાતુ લઈએ તો કે ZN લઈએ તો ZN હોય પણ બેઝ બનાવવાનો છે બેઝ હોય તો શું લાગશે ધાતુની પાછળ OH કા તો OH2 પર ZN છે તો શું લાગશે OH2 સાથે પ્રક્રિયા કરો ત્યારે શું બનશે ક્ષાર અને પાણી ચાલો સંતુલિત પરિધિ ધ્યાનથી
ચલો આ બાજુ ગણવાના એચ કેટલા છે તો કે 2 છે ચલો અહીંયા એચ કેટલા છે આ 2 અને આ એક એચ એટલે 3 એચ તે યાદ રાખવાનું 3 હોય તો એને નજીક ની આગળની બેકી સંખ્યા સુધી લઈ જાવ તો એચ અહીંયા 2 છે અહીંયા 1 છે તો એકી સંખ્યા હોય ત્યાં 2 મૂકો તો અહીંયા 2 મૂકે ચાલો તો ટોટલ એચ કેટલા થયા 4 તો અહીંયા 2 મૂકી દઈએ તો 2 2 4 ચાલો રાઉન્ડ મારો આ 2 અને આ 2 4 હાઇડ્રોજન થઈ ગયા ઓકે ચાલો 4 હાઇડ્રોજન ઓક્સિજન કેટલા થયા તો કે 2 થયા તો 2 ઓક્સિજન ઓ કાઉન્ટ્સ થી બહાર 2 છે એટલે આ 2 ઓક્સિજન ક્લિયર ચાલો લખો ભેગું કરીને લખો તો ZN પહેલી ધાતુનું નામ હવે Cl પણ Cl કેટલા છે 2 તો Cl2 આને શોર્ટકટ મેથડ લખાવી દીધેલી છે કે ક્લોરીન લાગે એટલે K અને Na હોય તો એની પાછળ ફક્ત Cl લાગે જ્યારે બાકીની બધી ધાતુ હોય એની પાછળ શું લાગશે Cl ઓકે હવે K અને Na વાળું ઉદાહરણ લઈએ ચાલો ઓકે આગળ વધીએ HCl એસિડ તો એમના એમ જ રાખ્યું ચાલો K લઈએ તો K હોય તો ધાતુની પાછળ બેઝમાં શું લાગશે તો કે OH એ આપણે આગળ શીખી ગયા ઓકે ક્ષાર અને પાણી ઓકે ફરી પાછું ગણો એચ કેટલા થયા 2 ચલો અહીંયા એચ ગણી લો આ 1 એચ અને આ 2 એચ ચલો આમાં સંતુલિત કરવાનું કઈ જરૂર નથી ઓ કેટલા છે તો કે 1 તો 1 ઓ ચલો ઓકે તો હવે ભેગું કરી લખી દો KCl જો હવે આપણે જો આગળની વસ્તુ મોઢે કરી હોય તો તરત યાદ રહે K હોય તેની પાછળ Cl જ લાગે હવે કદાચ તમારે સૂત્ર આવી ગયું KCl2 તો આ ખોટું છે KCl જ આવે તો આગળ બે મૂકવાનું પણ અહીંયા ડાયરેક્ટ આવી ગયું K હોય તો Cl લાગે એટલે આપણું સમીકરણમાં ક્ષાર કેટલો છે ક્લિયર છે ઓકે હવે આ એસિડ આપણે એક જ લઈશું સાત ધાતુમાં બેઝ વાળા પરથી બદલીશું એટલે HCl સાથે કેટલી પ્રક્રિયા આવશે એસિડ એમ ના એમ રાખવાનો સાત વખત બેઝ બદલવાના ક્લિયર કયો બેઝ લેશો પહેલા KOH NaOH CaOH2 MgOH2 ZnOH2 FeOH2 PbOH ઓકે આગળના વિડિયોમાં આપણે આ HCl સાથે બનાવી બીજી H2SO4 સાથે આગળના વિડિયોમાં જોઈએ એના પછીના વિડિયોમાં HNO3 સાથે જોઈએ